હું વિનોદ સોલંકી, આજે મારો મોનોલોગ છે ટ્રાફિક. હું ટ્રાફિક અવેરનેસ વિશે આપને 2 થી 2.5 મિનિટનું લેક્ચર આપીશ. ટ્રાફિક ટ્રાફિક ને ટ્રાફિક શહેરને સૌથી જો મૂંઝવતી સમસ્યા હોય તો એ ટ્રાફિક છે. સવારે 10:30 થી ઓફિસ ટાઈમે આપણે નીકળીએ છીએ તો 20 મિનિટમાં પહોંચવાની જગ્યાએ 1 કલાકે ઓફિસે પહોંચીએ છીએ. ટ્રાફિક કોઈને કોઈ જગ્યાએ આપણે ટ્રાફિક નડતો જ હોય છે. ઘણી વખતે આપણે શોર્ટકટ લઈએ છીએ પણ ત્યાં બી આપણે ઘણી વખતે ભરાઈ જઈએ છીએ અને કલાકના બદલે 2 કલાક બગડી જાય છે. મિત્રો, ટ્રાફિક કેમ થાય છે, શા માટે થાય છે એ અંગે આપણે ક્યારેય વિચાર્યું છે? હું તો કહું છું, ટ્રાફિકના નિયમોનું આપણે પાલન કરીએ તો બને ત્યાં સુધી આપણે ટ્રાફિકને ઓછો કરી શકીએ. ટ્રાફિકના નિયમોનું પાલન એટલે સૌથી પહેલા તો ટ્રાફિક રૂલ્સ ફોલો કરીએ, રોંગ સાઈડ ના જઈએ, વ્હીકલ શેરિંગ કરીએ. વ્હીકલ શેરિંગ કરવાથી બી બંને બાજુ મદદ મળી રહે, થોડું પોલ્યુશન બી ઓછું થાય. એ ઉપરાંત રૂલ્સ ફોલો કરવાથી નાના મોટા એક્સિડન્ટ થી બચી શકીએ. આજે શહેરમાં ટ્રાફિક થી 1 કલાક ની 3-3 કલાક લોકોના બગડતા હોય છે, લોકોના મહત્વના કામ અટકી જાય છે. એ ઉપરાંત ખૂબ ટ્રાફિક થાય ત્યારે પોલ્યુશન કેટલું બધું ફેલાય છે, આ કોઈએ કદી ક્યારેય વિચાર્યું નથી. ખરેખર ટ્રાફિકને કોઈ પણ રીતે જો એવા કોઈ સરકારના નિર્દેશ હોય તો એનું ખરેખર આપણે પાલન કરવું જોઈએ અને એ રીતે ટ્રાફિકને રોકવો જોઈએ. ટ્રાફિક એ શહેરની બહુ જ મૂંઝવતી સમસ્યા છે. ટ્રાફિકના લીધે ઘણી વખતે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય પણ અમુક જે હાર્ટના પેશન્ટ હોય છે એ લોકોને વાન લઈ જવાથી, મેં જોયું છે કે ટ્રાફિકની વાન હો 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 એનો ટ્વીન બોલાવતી હોય છે, છતાં પણ એટલો ટ્રાફિક હોય છે તો ઘણી વખતે પેશન્ટને પણ તકલીફ પડી જતી હોય છે. આ સિવાય બીજું મિત્રો મારે ખાસ કહેવાનું કે જ્યારે 4 રસ્તા પર ટ્રાફિક હોય છે ત્યારે ઘણી વખતે ટ્રાફિક ખુલ્યો ના હોવા છતાં પણ ઘણા મિત્રો પાછળથી હ હ હ અલા ભાઈ થોડી વાર શાંત રે, તારે જવાનું છે તે બીજાને પણ જવાનું છે, થોડી વાર શાંત થઈ જાય યાર. તો ઘણી વખતે વોઇસ પોલ્યુશન બી એના લીધે ક્રિએટ થાય છે, અણજોઈતું હોર્નિંગ એ પણ ટ્રાફિકના લીધે ક્રિએટ થાય છે. તો મિત્રો બસ મારે આટલું જ કહેવાનું છે, એ મેં કહી દીધું. જો આમાં તમે સહભાગી થશો તો મને ગમશે અને આપણા માટે અને સૌના માટે હિતમાં રહેશે. થેન્ક યુ. જય હિન્દ.